गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गया लेक्चर नी अंदर कोष जीवन नो एकम आ चैप्टर आपणे भणता था, जेमा आपणे अंगिकाओ भणवानी शुरुआत करी थी। आपणे गया लेक्चर मां अंतःकोशरस जाळ भणी गया, जेने आपणे एंडोप्लाज्मिक रेटिकुलम कह्युं हतुं, अने बीजी अंगिका आपणे गोल्गी काई पण भणी गया। हवे आपणे त्रीजी अंगिका नो अभ्यास करवानो छे, जेनुं नाम छे लाइसोसोम। तो खास याद रखो कि लाइसोसोम जे छे ए गोल्गी कायमांथी ज उत्पन्न थाय। तो सौथी पहला तो लाइसोसोम गोल्गी कायमांथी निर्माण पामती एक पटलमय, अब आपण एमसीक्यू एक पटलमय, नॉर्मली बे पटल होय के द्विस्तरीय पटल होय, पण यहां एक स्तरीय पटल छे, એટલે एक पटलमय અને ઉટ્ટકીય। ઉટ્ટકીય મતલબ કે કે સ્ત્રાવી અંત સ્ત્રાવી રચના કહી શકાય આપણે। ઉટ્ટિકાઓ જે હોય ને સ્ત્રાવનું કામ કરે, તો ઉટ્ટકીય સંરચના મતલબ સ્ત્રાવી સંરચના છે। ફરીથી લાઇસોસોમ ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામતી એક પટલમય ઉટ્ટકીય સંરચના છે। હવે એની પાસે હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકો હોય। હાઇડ્રોલાઇટિક જે ઉત્સેચકો છે, हाइड्रोलाइटिक ने तमे हाइड्रोलेज पण कही शको, हाइड्रोलेज पण कही शको, अथवा तो तमे एने जल विच्छेदक उत्सेचक पण कही शको। पाचननी अंदर जेटला पण उत्सेचक होय ने बधा हाइड्रोलेज प्रकारना होय। तमे 10मा धोरणमा अनुसमजे भणी ग्या एमाइलेज लाइपेज પછી ટ્રિપ્સિન કાઇમોટ્રિપ્સિન પ્રોકાર્બોક્સિપેપ્ટિડેઝ જો કદાચ યાદ આવતા હોય તો। ટૂંકમાં પાચનની અંદર જેટલા પણ ઉત્સેચકો ભાગ લે એ બધા કયા પ્રકારના કહેવાય, હાઇડ્રોલેઝ, અથવા બીજું નામ શું થાય એનું, હાઇડ્રોલાઇટિક, અથવા તો અન્ય નામ થાય જલ વિચ્છેદક ઉત્સેચકો। તો બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચક ધરાવે, જેમાં કોનો કોનો સમાવેશ થાય તો લાઇપેઝ, લાઇપેઝ કે જે લિપિડ નું પાચન કરે, પ્રોટીએઝ કે જે પ્રોટીન નું પાચન કરે, કાર્બોહાઇડ્રેટ્સ કે જે કાર્બોદિત નું પાચન કરે, અને ન્યુક્લિએઝ કે જે ન્યુક્લિક એસિડ નું પાચન કરે। તો આપણને પૂછાય કે લાઇસોસોમ માં હાઇડ્રોલેઝ ઉત્સેચકો તરીકે કયા કયા ઉત્સેચક હાજર હોય, તો લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઇડ્રેટ્સ અને ન્યુક્લિએઝ, જે મહત્તમ પીએચ ની અંદર પણ ઇષ્ટતમ પીએચ માં પણ આ બધા સક્રિય હોય। સક્રિય હોય મતલબ કે પોતાનું કાર્ય કરી શકે, એ પોતાનું કાર્ય મતલબ શું, પાચનનું કાર્ય, કારણ કે બધા પાચક ઉત્સેચકો છે। તો આ ઉત્સેચકો અનુક્રમે લિપિડ, જો લાઇપેઝ એટલે લિપિડ નું પાચન કરે, પ્રોટીએઝ એટલે પ્રોટીન નું પાચન કરે, કાર્બોહાઇડ્રેટ્સ કાર્બોદિત નું પાચન કરે, અને ન્યુક્લિયસ તો ન્યુક્લિક એસિડ નું પાચન કરે। મતલબ આ બધા જ ઉત્સેચકો જે છે એ પાચનની ક્રિયા માટે સક્ષમ છે। એટલે આપણને એવું પૂછાય કે લાઇસોસોમ નું કાર્ય જણાવો, તો લાઇસોસોમ પાચનનું કાર્ય કરે છે, લાઇસોસોમ પાચનનું કાર્ય કરે છે। બીજું અહીં એક ખાસ યાદ રાખવા જેવું છે કે પોતાનું કાર્ય પૂર્ણ કર્યા બાદ તે જીર્ણ કોષોમાં પ્રવેશે। જીર્ણ એટલે વૃદ્ધ કોષો અથવા નકામા કોષો આપણે કહી શકીએ। જીર્ણ કોષોમાં પ્રવેશી વિઘટન પામે છે મતલબ કે પોતે નાશ પામે છે, અને એની સાથે એ જીર્ણ કોષ જે છે એનો પણ નાશ થઈ જાય છે। મતલબ લાઇસોસોમ પોતે કોઈ જીર્ણ એટલે કે વૃદ્ધ કોષની અંદર ગઈ અને પોતાનો વિનાશ કરી દીધો અને આવા વૃદ્ધ કોષનો વિનાશ કરી દીધો। ટૂંકમાં એવું કહેવાય કે લાઇસોસોમે પોતે અન્ય કોઈ કોષમાં પ્રવેશીને આત્મહત્યા કરી લીધી। શું કરી લીધું, આત્મહત્યા કરી લીધી। માટે લાઇસોસોમને આત્મઘાતી અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે છે। મોસ્ટ ટાઈમ છે લાઇસોસોમને આત્મઘાતી અંગિકા પણ કહેવાય। તો આ લાઇસોસોમ પૂરું થયું, એક વાત ફરીથી રિપીટ કરી દઈએ, ગોલ્ગી કાયમાંથી ઉત્પન્ન થાય, એક પટલ ધરાવે,
पुट्टिका जेवी संरचना छे एमा कया प्रकारना उत्सेजक होय तो हाइड्रोलेज। हाइड्रोलेज नी अंदर कया कया तो कार्बोहाइड्रेट्स न्यूक्लियस लाइपेज अने प्रोटीएज। कार्बोहाइड्रेट्स कार्बन नु पाचन करे प्रोटीएज, प्रोटीन नु पाचन करे लाइपेज, लिपिड नु पाचन करे न्यूक्लियस, न्यूक्लिक एसिड नु पाचन करशे। तो पाचनना कार्य साथे संकळायेली छे अने एने आत्मघाती अंगिका पण कहेवाय। तो आनी साथे आ लाइसोसोम जे छे ए पूरी थई। हवे आपणे वात करीए रसदानी। तो रसदानी जे छे ए कोष रसनी अंदर पटल द्वारा घेरायेली रचना छे कि जेने आपणे रसदानी कहीए छे। हुं तमने एक कोष बताऊं। आ आपणे कोई वनस्पति कोष लईए। ओके, वनस्पति कोष हो तो वनस्पति कोष में कोष ने फरते आपने कोष दीवाल पण જોવા મળશે। तो आ એની કોષ દીવાલ। ओके, હવે આ વનસ્પતિ કોષ જે છે એનો ઓલમોસ્ટ મોટા ભાગનો વિસ્તાર રસધાની રૂપી રાખે। આ અંદરનો ભાગ રસધાની છે જે બ્લેક કલરનો બતાવ્યો છે, બાકી બધું આ એ કોષરસ, આ બધું કોષરસ। ઓકે, હવે આ જે છે આ રસધાની છે। રસધાની ની અંદર પોતાનું પ્રવાહી હોય એને ધાની રસ કહેવાય, બરાબર। અને આ જે તમને આવરણ દેખાય છે આને રસધાની પટલ કહેવાય। રસધાની પટલ અને એમાં રહેલું પ્રવાહી જે છે એને ધાની રસ કહેવાય। ધાની રસ સમજજો, કોષ રસમાં પટલ દ્વારા, તો પટલ દ્વારા ઘેરાયેલી, મતલબ પટલ કયું તો આ રસધાની પટલ। આ રસધાની પટલ વડે ઘેરાયેલી રચના છે એને રસધાની કહેવામાં આવે। રસધાની જે છે એમાં પાણી, રસ એટલે ધાની રસ કહી શકો તમે, ઉત્સર્ગ પદાર્થ અને અન્ય દ્રવ્યો કે કોષ માટે ઉપયોગી ન હોય તેવા દ્રવ્યો જોવા મળે છે। રસધાની જે છે એ પણ એક પટલથી ઘેરાયેલી રચના છે, આને રસધાની પટલ અથવા ખાસ યાદ રાખજો બીજું નામ, રસધાની પટલને ટોનોપ્લાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે। રસધાની પટલને ટોનોપ્લાસ્ટ પણ કહેવાય અને મોસ્ટ આઈએમપી વનસ્પતિ કોષમાં રસધાની ખૂબ જ મોટી હોય। વનસ્પતિ કોષોમાં રસધાની ખૂબ જ મોટી હોય, કેટલી મોટી હોય તો વનસ્પતિ કોષની 90% જગ્યા ખાલી રસધાની જ રોકેલી છે। વનસ્પતિ કોષ હોય એની 90% જગ્યા રસધાનીએ રોકેલી છે। બીજું, વનસ્પતિમાં ઘણા બધા આયનો તેમજ અન્ય પદાર્થો સંકેન્દ્રણ ઢોળાવની વિરુદ્ધ જઈને, સંકેન્દ્રણ ઢોળાવની વિરુદ્ધ જઈને રસધાની પટલ દ્વારા રસધાનીમાં વહન પામે છે। હવે આ શું કહેવા માંગે સમજો કે આ જે રસધાનીનો પ્રવાહી છે એની સાંદ્રતા વધુ છે, જ્યારે બહાર જે કોષ રસ છે એની સાંદ્રતા ઓછી છે। એનો અર્થ શું થાય, સાંદ્રતા વધુ મતલબ કે અહીંયા ક્ષાર, ક્ષાર એટલે કે આયનો એ ધાની રસની અંદર વધુ છે અને કોષ રસની અંદર ક્ષાર એટલે કે આયનો જે છે એ ઓછા છે। તો આપણે તો આગળ ભણ્યા કે વહન તો વધુથી ઓછા તરફ થવું પડે, પણ અહીંયા ઊંધું કામ થયું, અહીંયા બહારથી આયનો ક્યાં આવી ગયા છે અંદર, બહારથી આયનો અંદર આવ્યા એટલે આ તો વહન તો કહેવાય, ઓછાથી વધુ તરફનું વહન કહેવાય, ઓછાથી વધુ તરફનું વહન કહેવાય। તો આયનો અને અન્ય પદાર્થો ઢોળાવની વિરુદ્ધ દિશામાં જઈ રસધાની પટલમાંથી અંદર આવે એટલે કે રસધાનીમાં પ્રવેશ થઈને સાનુકૂલિત નહીં પણ સક્રિય વહન આવશે, ઢોળાવની વિરુદ્ધ દિશામાં છે ને, તો રસધાનીમાં સક્રિય વહન પામે છે। હવે સ્વાભાવિકપણે આયનો કન્ટિન્યુઅસલી રસધાનીની અંદર આવતા રહે તો ધાની રસની સાંદ્રતા શોધવાની વધવાની, મતલબ કે આ કારણથી તેઓની સાંદ્રતા કોષ રસની સાપેક્ષમાં વધુ હોય છે। આ ખાસ યાદ રાખજો, કોષ રસ કરતા રસધાનીમાં રહેલા પ્રવાહીની, મતલબ કે ધાની રસની સાંદ્રતા વધુ જોવા મળે। સામાન્યતઃ પ્રાણીઓમાં રસધાની ગેરહાજર હોય, પ્રાણીઓમાં, આ તો આપણે વનસ્પતિ કોષની વાત કરી, પ્રાણીઓમાં રસધાની ગેરહાજર હોય અને હોય તો અત્યંત નાના કદની હોય, જેમ કે આપણે અમીબાની વાત કરીએ
तो अमीबा ની અંદર આપણે એવું ભણી ગયા હતા કે પ્રજીવ હોય તો પ્રજીવમાં અત્યંત નાના કદની આકુંચક રસધાની રહેલી હોય આ રીતે બરાબર એનું ઉત્સર્ગ અંગ ભી છે તો જુઓ અમીબા ની અંદર આકુંચક રસધાની જોવા મળે જે ઉત્સર્જનનું કાર્ય કરે છે જ્યારે કેટલાક સજીવોની અંદર ખોરાક ગ્રહણ કરવા માટે અન્નધાની જોવા મળે એ પણ અત્યંત નાના કદની હોય તો આ આપણે રસધાની જે છે એ પૂરી થઈ કોષ રસની અંદર ઘેરાયેલી પટલમય રચના એટલે રસધાની કહેવાય એમાં પ્રવાહી રહેલું હોય એને ધાની રસ કહેવાય અને જે પટલ છે એને રસધાની પટલ અથવા તો એને ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે જો વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં 90% વિસ્તાર રસધાની રોકી રાખે પ્રાણી કોષમાં રસધાની ગેરહાજર હોય અથવા જો હાજર હોય તો ખૂબ નાના કદની આપણને જોવા મળે છે બરાબર જે રસધાનીની અંદરનું પ્રવાહી છે એટલે ધાની રસ છે એની સાંદ્રતા વધુ હોય અને બહાર જે કોષ રસ છે એની સાંદ્રતા ઓછી હોય એમ છતાં પણ આયનો કોષ રસમાંથી અંદર ધાની રસમાં આવે છે તો આ તો ઓછાથી વધુ તરફ જાય છે મતલબ કે આ જે આયન છે એ આયનોનું સક્રિય વહન રસધાનીમાં થાય છે તેઓ કોષ રસમાંથી રસધાનીમાં પ્રવેશે મતલબ આ કોષ રસમાં તો આયનો ઓછા છે અને અહીંયા વધુ આયનો છે સેમાં ધાની રસમાં તો અહીંથી આમ જાય એટલે આ ઢોળાશની વિરુદ્ધ દિશામાં વહન થયું કહેવાય સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ દિશામાં વહન જોવા મળે છે એ સિવાય અહીંયા આપણને આમ કહીએ કે અમીબામાં આકુંચક રસધાની જોવા મળે છે એક્ચ્યુઅલી અમીબા નહીં પણ પ્રજીવ સમુદાય જેટલા ભી પ્રાણીઓ છે એ પ્રજીવની અંદર તમને આકુંચક રસધાની જોવા મળશે તો કેટલાક સજીવો જે છે એમાં ખોરાક ગ્રહણ કરવા માટે નાની અન્નધાની પણ રહેલી હોય આ બંને પ્રાણી કોષની લાક્ષણિકતા છે બરાબર તો આની સાથે આપણું લાઇસોઝોમ પણ પૂરું થયું અને રસધાની પણ પૂરી થઈ અહીંયા આપણે ચાર અંગિકાઓ પતી ગઈ એ તમારે યાદ રાખવી ચાર અંગિકાઓ જે છે એ આપણે કઈ અંગિકાઓ પૂરી થઈ તો જુઓ એક તો આપણે ભણ્યા હતા અંતઃકોષ રસજાળ એક આપણે ભણ્યા અંતઃકોષ રસજાળ બીજી ભણ્યા ગોલગીકાય ત્યાર પછી રસધાની અને ત્યાર પછી ચોથી આપણે ભણ્યા લાઇસોઝોમ આ ચારે ચાર અંગિકાઓ પટલમય અંગિકા છે અને આ ચારે ચાર અંગિકાઓ સંયુક્ત રીતે એક તંત્ર બનાવે જેને કહેવાય અંતઃપટલમય તંત્ર ચારે અંગિકાઓ સંયુક્ત રીતે એક તંત્ર બનાવે જેને અંતઃપટલમય તંત્ર તરીકે ઓળખવામાં આવે છે એકવાર રિપીટ અંતઃકોષ રસજાળ ગોલગીકાય રસધાની અને લાઇસોઝોમ સંયુક્ત રીતે એક પટલ બનાવે આ પટલને અંતઃપટલમય તંત્ર તરીકે ઓળખવામાં આવે છે તો આની સાથે આપણી રસધાની પણ પૂરી થઈ અને લાઇસોઝોમ જે છે એ પણ પૂરું થયું સોરી આ બધું લાઇસોઝોમ પૂરું થયું અને આ રસધાની પણ પૂરી થઈ તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ આવતા લેક્ચરમાં આપણે કણાભ સૂત્રથી ભણવાની શરૂઆત કરીશું